આગ્રાના તાજમહેલ વિશે કોઈ ન જાણતું હોય એવું તો ભાગ્યે જ બને અને આપણા ભારતની શાન એવો તાજમહેલ વિશ્વની સાતમી અજાયબી અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે મોગલ બાદશાહ શાહજહાં તેની બેગમ મુમતાઝ મહેલને એટલો પ્રેમ કરતા હતા કે એણે યાદમાં તાજમહેલ બનાવી દીધો અને એટલે જ તાજમહેલ બની ગયો પ્રેમનું પ્રતીક પણ આજે આપણે અન્ય એક પ્રેમના પ્રતિક વિશે વાત કરવાના છે જ્યાં પ્રેમી પંખીડાઓ દૂર દૂરથી આવે છે અને આ પ્રેમનું પ્રતિક એટલે મથુરામાં આવેલું પ્રેમ મંદિર મથુરા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ અને દેવી રાધા રાણીના ઘણા પ્રખ્યાત મંદિરો છે આ તમામ મંદિરો સાથે પૌરાણિક ઇતિહાસ જોડાયેલો છે ઘણા એવા મંદિરો છે છે જેની વાસ્તુકલા એટલી કે તે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે પરંતુ વિશ્વ પ્રસિદ્ધ પ્રેમ મંદિર તેની ભવ્યતા અને સુંદરતા માટે જાણીતું છે આ મંદિરના દર્શન કરવા દેશ વિદેશથી લોકો આવે છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પ્રેમીઓની જોડીમાં પ્રેમ મંદિરના દર્શન કરવા આવનારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પરસ્પર પ્રેમ પણ વધે છે આ મંદિર એટલું સુંદર છે કે લોકો કલાકો સુધી જોતા રહે છે છતાં પણ સંતોષ નથી થતો આ મંદિરને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે આમ તો આ મંદિરમાં દરરોજ લોકોની ભીડ જોવા મળે છે પરંતુ ખાસ કરીને વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રેમીઓએ પ્રેમ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ જે પ્રેમનું પ્રતિક છે તો ચાલો હવે જાણી લઈએ આ પ્રેમ મંદિર વિશે કેટલી ખાસ અને રહસ્યમય વાતો મથુરામાં વૃંદાવનનું પ્રેમ મંદિર શ્રી કૃષ્ણ અને દેવી રાધા રાણીના પ્રેમને સમર્પિત છે અને શ્રીરામ અને માતા સીતાને પણ સમર્પિત છે આ મંદિરની રચના પાંચમા જગતગુરુ કૃપાલુ દ્વારા કરવામાં આવી હતી આ મંદિરને બનાવવામાં વર્ષ લાગ્યા હતા અને કામ કરતા મજૂરોની સંખ્યા લગભગ હતી પ્રેમ મંદિરનું નિર્માણ કાર્ય જાન્યુઆરી બે હજાર એકમાં માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેનો ઉદઘાટન સમારોહ પંદર ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી બે હજાર બાર દરમિયાન યોજાયો હતો આ મંદિરની સ્થાપત્યની વાત કરીએ તો તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે એકસો બાવીસ એકસો પંદર અને એકસો પચીસ ફૂટ છે આ મંદિરમાં ચોરાણું કલામંડિત સ્તંભ છે આ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાધા કૃષ્ણની અતિ સુંદર મૂર્તિ છે જ્યારે પહેલા માળું પર સીતારામનું મનોહર યુગલ વિગ્રહ મૂર્તિના રૂપમાં છે મંદિરની દિવાલો ઉપર અલગ અલગ ધાર્મિક કલાકૃતિઓ કોતરેલી છે જેમાં કૃષ્ણ ભગવાનની લીલાઓ ભજન કીર્તન કરતા પ્રસિદ્ધ સંતોની ભક્તોના ચિત્ર છે તેમજ ભજન કીર્તનમાં લીન જગત ગુરુ કૃપાળુ મહારાજની પણ કલાકૃતિઓ છે મંદિર પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની મોટી મનોહર કૃતિઓ બનેલી છે જે શ્રદ્ધાળુઓને આનંદ વધારી દે છે આ મંદિરમાં શ્રી કૃષ્ણની સુંદર ઝાંખીઓ તેમજ રામ સીતાનો સુંદર બંગલો છે પ્રેમ મંદિરને બે હજાર અઢારમાં જાહેર દર્શન માટે ખોલવામાં આવ્યું હતું ભારતીય મંદિર વાસ્તુકળાનું અદ્ભુત ઉદાહરણ એવા મંદિરનું સૌંદર્ય સાંજના સમયે જોવા જેવું હોય છે જ્યારે તે રંગબેરંગી લાઇટિંગથી પ્રકાશિત હોય છે દરેક ક્ષણ અલગ અલગ રંગોમાં ઢળતા આ મંદિરની આકૃતિ વિસ્મિત કરી દે છે મિત્રો જો તમારે આ મંદિરની મુલાકાત લેવી હોય તો એ માટે તમારે ટ્રેન થી વૃંદાવન જવા માટે તમારે પહેલા મથુરા પહોંચવું પડશે ત્યાંથી વૃંદાવન નું અંતર લગભગ 10 કિલોમીટર છે મથુરા થી ઓટો ટેક્સી બસ થી તમે સરળતાથી વૃંદાવન પહોંચી શકો છો રોડ દ્વારા પણ વૃંદાવન જઈ શકાય છે નજીક નું એરપોર્ટ આગરા માં છે જે વૃંદાવન થી લગભગ 70 કિલોમીટર નું અંતરે છે મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને તમારા મિત્રો સાથે લાઈક શેર અને ફોલો કરજો અને અમારી ચેનલ નવીન વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં